તો તાપીમાં આવેલા વરસાદે મુશ્કેલી વધારી છે. વ્યારા તાલુકાના લખાલી ગામે આવેલા શાળાના કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ છે. જાખરી નદીના પાણી ભરાઈ જતા વોલ ધરાશયી થવાના દ્રશ્યો સામે આવ્યા. શાળામાં રજા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, તો મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે શાળામાં રજા હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. વ્યારા તાલુકાના લખાલી ગામે આવેલી શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ છે. જાખરી નદીના પાણી ભરાઈ જતા વોલ ધરાશયી થઈ છે. તો તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. નદીના કિનારાથી નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. રાત્રે અચાનક પાણી આવી જતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લામાંથી પસાર થતી વાલ્મીકી અને જાખરી નદી બે કાંઠે વહી રહી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. પાણી જ પાણી, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દોડતું થયું છે. વાલ્મીકી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે. ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. નદીના કિનારાથી નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો તાપીના વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે વહી રહી છે. વ્યારામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. ટિંચકિયા ગામે સ્ટેટ હાઈવે પર આવેલા પુલ પરથી પાણી પસાર થતા સમસ્યામાં વધારો થયો છે. વ્યારાથી પસાર થતા માર્ગ પર આંબા પાણીથી ડાંગ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પાણી જ પાણીના દ્રશ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો નવસારીમાં મેઘરાજ